કયું માનું? છગડ છગડ 64. ચાલો બધાએ ખોલ્યો જુઓ. આજે આપણે શું લખવાના છે? અંકને શબ્દમાં લખો, બરાબર. અહીંયા અંક લખેલા છે એને આપણે શબ્દમાં લખવાના છે. ચાલો આ કયો અંક છે? 1. કયો અંક છે? 2. તો એને આપણે શબ્દમાં કેવી રીતે લખીશું? અજગરનો અ અને માત્ર એ ક. જો વંચાય છે અને માત્ર એ ક. એ ક શું વંચાય છે? એક. બધાએ લખ્યું આ રીતે શબ્દમાં. ચાલો હવે આ કયો અંક છે? 2. તો આપણે શું લખવાનું? શબ્દમાં એને 2, બરાબર. તો પહેલા શું લખીશું? બ બકરીનો બ, અને બને એક માત્ર 2. વંચાય છે 2, બને એક માત્ર 2, બરાબર. ચાલો હવે આ શું છે? તગડે 3. જુઓ બાળકો, અહીંયા આપણે 3 લખવાનું છે. શું લખવાનું છે? 3. હું તમને શીખવું એ રીતે લખજો બધા. પહેલા ઊભી લીટી, પછી આમ બે બાજુ ત્રાસી લીટી કરજો, અને શું વંચાય? 3. શું વંચાય? 3 અને અણ લખવાનું છે. શું લખવાનું છે? અણ. જો વંચાય 3. શું લખ્યું આપણે? 3. ચલો 3 પછી કયો અંક છે? 4. કયો અંક છે? 4. તો આપણે 4 કેવી રીતે લખશું? ચ ચકલીનો ચ, ચને કાનો ચા, રમકડાનો ર. જો ચને કાનો ચા ર, ચાર. વંચાય છે ને? હવે કયો અંક છે? 5. તો આપણે એને શબ્દમાં લખશું પ અને કાનો પા, પછી ઉપર મીંડું કરવાનું છે. પને કાનો પા અને ચકલીનો ચ. 5. શું વંચાય? 5. લખ્યું બધાએ? 5. લખો છો ને બધા મારી સાથે? ચાલો 5 પછી કયો અંક છે? 6 ગળે 6. તો આપણે અહીંયા લખીશું 6 છત્રીનો 6. જુઓ શું વંચાય છે? 6. લખ્યું બધાએ 6. હવે કયો અંક છે? 6 પછી 7. તો આપણે 7 લખીશું. તો 7 લખવા માટે પહેલા સસલાનો સ, સને કનો સા, અને તલવારનો ત. તો શું વંચાય? સને કનો સા ત, સા ત. લખ્યું 7 પછી કયો અંક છે? 8. તો શું લખવાનું આપણે? અ અજગરનો અ, અને કનો આ, અને ફળિયાનો ફ. જુઓ અને કાનો આ ફ, આઠ. વંચાય છે ને? ચાલો 8 પછી કયો અંક છે? 9. કયો અંક છે? 9. તો આપણે લખીશું ન નગારાનો ન, વ વહાણનો વ. જુઓ વાંચો ન વ, ન વ, 9. શું લખેલું છે? 9, બરાબર. હવે 9 પછી કયો અંક છે? 1 10. તો આપણે શું લખવાનું છે ખાનામાં? 10. દડાનો દ અને સસલાનો સ. 10. શું આને અપને નહીં જોતા તપ કરવું. જો લખ્યું આપણે 10, તો આપણે 1 થી 10 અંકો શબ્દોમાં લખ્યા. લખ્યા ને તમે?